સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકા નસરા ગામે ખરાબ બાની જમીન બાબતે અનુસૂચિત જાતિ અને ભરવાડ સમાજના લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મારામારીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે, તો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વધુ વિગત પ્રમાણે સરા ગામે નવાવાસમાં આંબેડકર નગરમાં આવેલ સરકારી ખરાબાની જમીન મામલે નવાવાસમાં રહેતા અનુસૂચિત જાતિના રાજેશભાઈ દેવજીભાઈ મકવાણા અને હીરાબેન રાજેશભાઈ મકવાણા તેમજ લાલજીભાઈ વાઘજીભાઈ મકવાણા સહિતના લોકોએ તેમને વાળેલી ખરાબાની જમીનમાં ગામના ભરવાડ સમાજના ખોડાભાઈ મેરાભાઈ ભરવાડ અને સિંધાભાઈ મેરાભાઈ ભરવાડ આ બંને ભાઈઓએ દલિત સમાજે વાળેલી ખરાબાની જમીનમાં જેસી મશીન ચલાવી સાફ સફાઈ કરતા અનુસૂચિત જાતિના લોકોએ ભરવાડ સમાજના શખ્સોને ના પાડતા ભરવાડ સમાજના બંને ભાઈઓએ દલિત સમાજના લોકો સાથે ઉગ્ર બોલાચાલી કરી અપશબ્દો ભાંડી જાતિ અપમાનિત કરી દલિત સમાજના લોકો સાથે લોખંડના પાઇપ વડે તૂટી પડીને જીવલેણ હુમલો કરતા હીરાબેન મકવાણા, રાજેશભાઈ મકવાણા અને લાલજીભાઈ મકવાણા ઉપર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે હુમલામાં ઈજાગ્રસ્ત એક મહિલા સહિત બે પુરુષોને સુરેન્દ્રનગર સીયુ શાહ મેડિકલ કોલેજ ટીબી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ આ મારામારીની ઘટનાની મૂળી પોલીસ મથકે સરા ગામે રહેતા સેન્ટિંગનું કામ કરતા દીપકભાઈ લાલજીભાઈ મકવાણાએ પિતા અને કાકા કાકી ઉપર જીવલેણ હુમલો કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી હતી. ત્યારે મૂળી પોલીસ મથકના પીએસઆઈ ધર્મેન્દ્રસિંહ ડી ચુડાસમાન અને ચા હેઠળ ગણતરીના કલાકોમાં પોલીસની ટીમે ભરવાડ સમાજના બે હુમલાખોરોને ઝડપી જેલ હવાલે કર્યા હતા. સરાના હીરાબેન રાજુભાઈ દેવજીભાઈ, અમારે જમીન બાબતે થોડીક ઘટના બની છે અને અસામાજિક તત્વો હતા. ખોડાભાઈ મેરાભાઈ, સિંધાભાઈ મેરાભાઈ, એમને અસામાજિક તત્વો વિશે બોલતા હતા. અમારી સમાજ તમારે જમીનને શું કરવી છે નામ ને તેમ એટલે એ સમજાવતા હતા. એમાં હીરાબેન માથે ઘા કર્યા, એમાં રાજુભાઈ વચ્ચે પડ્યા. રાજુભાઈને ઘા મારતા હીરાબેન ને રાજુભાઈ બે પડી ગયા. એમાં લાલજીભાઈ આમથી દોડી આવતા હતા કે એ શું કરો છો તમે. એટલે એમને માથાના ભાગે માર મારવામાં આવ્યો છે ને એમને માથાના ભાગે 5-6% આવ્યા છે રાજુભાઈને, અને હીરાબેનને 7-8% આવ્યા છે, અને લાલજીભાઈને 10-12% આવ્યા છે. આવી રીતે બોલાચાલી થઈને એમાં માર મારીને એ અસામાજિક તત્વો ભાગી નીકળ્યા હતા અહીંયાથી. અને જમીન બાબતે ઝઘડો થયો છે એ કે અમારી જમીન છે, અમે 20 વર્ષથી જમીન રોકી રાખી છે બધા પ્લોટ સાથે સમાજ માટે, અને એ કે અમારી જમીન છે ને આમને તેમને બોલીને ઝઘડો કરીને વીઆઈ ગયા, નાસી રૂક્યા છે. શું હથિયાર હતા એમની પાસે? એવડ્યા પાસે હતા લાકડીઓ હતી, પાઇપો હતી, અને કંઈક બીજા હથિયાર રિક્ષામાં પણ હતા. રિક્ષામાં હથિયાર એમણે મળ્યા હતા, રિક્ષા પણ અહીંયા પડી છે, અને એવડે રિક્ષા એમની હાથે નાતે પલટી ખવરાઈ દીધી, અને જેસીબી લઈને આવ્યા હતા. જેસીબી પણ અમારી માથે ચડાવવાની કોશિશ કરી હતી એવડાએ. પોપટભાઈ ભીખાભાઈનું જેસીબી હતું. હાલ પોલીસ દ્વારા આ બનાવ બન્યો હતો 10-11 વાગ્યાના ગાળામાં બન્યો હતો. હાલ પોલીસ દ્વારા એટ્રોસિટીની કંઈક ફરિયાદ નોંધાવવામાં છે, એ કેમ છે? હા, એ હાલ અત્યારે 61ની ફરિયાદ નોંધાવી છે, અને એ અત્યારે અમારા માણસો ગયા અહીંયા 61ની ફરિયાદ માટે એફઆઈઆર લેવા, એ પણ આપી દીધેલ છે. ન્યાય માટે તમે શું કરશો? ન્યાય માટે લડતા લડવાની છે. કેવા પ્રકારની લડત છે? જે ઈવડે કેવી પ્રકારની લડવાની છે, આગળ જેટલું જવું પડે એટલું જવાનું છે. હવે ટૂંકમાં કાયદાની રીતે તમે? હા, કાયદાની રીતે લડવાનું છે. અમે ઈવડે અરે બાજી એક રીતે છે નહીં. બરાબર. મહેશ ઉતેરિયા સાથે લાઈવ 24 ન્યૂઝ સુરેન્દ્રનગર.